તો એવું જ અમારા ગુરુકુળનું બીજું ઉદાહરણ પૂરું પાડવું છે ત્યારે હું ભેદરડા પાર્થ એમને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવશે, એકવાર જોરદાર તાલીકાના હાથથી આ બાળકને બિરદાવીએ અને એમને હિંમત પૂરી પાડીએ. આ બાળક જ્યારે અમારા ગુરુકુળની અંદર આવ્યું ને ત્યારે એકદમ ધીર ગંભીર અને કોઈ પણ મારા જેવો વ્યક્તિ ઊંચે અવાજે બોલે ને તો પણ રડવા લાગે. ઈ બાળક શું છે અને આ ગુરુકુળે શું કામ કર્યું છે એ મારે તમને બતાવવું છે. એકવાર જોરદાર તાલીકાના નાથથી આપણે ભેદરડા પાર્થ એમને આહુત કરીએ અને એવો ગુરુકુળનો મહિમા એ આપણને સંભળાવશે ભેદરડા પાર્થ. વામે યસ્ય સ્થિતા રાધા શ્રી ચયસ્યાસ્તિ વક્ષસિ વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે, શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે, સહજાનંદ સ્વામી મહારાજની જય. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સમર્થ જણી દાદા ગુરુ પૂજ્યપાદ સ્વામી બાપા તથા આપણા સૌના મોક્ષદાતા અને મારા જેવા અનેક બાલ બાલિકાઓના જીવન ઉદ્ધારક પૂજ્યપાદ વાહલા વાહલા ગુરુજી તથા નાના સ્વામી ભગતજી અને આપ સર્વ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. આ અક્ષરધામની બ્રહ્મસભામાં જીવનમાં પહેલી જ વાર બોલવા ઊભો થયો છું, તો આગું પાછું બોલાઈ જાય તો માફ કરજો. ભક્તો, આજનો મારો વિષય છે જીવનમાં ગુરુકુળનું મહત્વ. સૌ પ્રથમ આપણે ગુરુકુળ શબ્દનો અર્થ સમજીએ. ગુરુકુળ એટલે ગુરુણામ કુલમ, એટલે ગુરુઓનું કુળ. હવે માત્ર ગુરુ શબ્દનો અર્થ જાણીએ. ગુ એટલે અંધારું અને રુ એટલે પ્રકાશ, અર્થાત અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જનાર પ્રેરક મૂર્તિ એટલે ગુરુ. એનો અર્થ એ થાય છે કે અંધારામાંથી અજવાળા તરફ લઈ જનાર ગુરુજનોનું કુળ એટલે ગુરુકુળ. ગુરુકુળ નામ સાંભળતા જ એક વિશિષ્ટ પ્રકારનો ભાવ જાગે છે, જ્યાં પરબાળને સ્વબાળ માની એમના જીવનમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે, જ્યાં અવિરત અસ્ખલિત જ્ઞાન ગંગાનો ધોધ વહે છે, જ્યાં 24 કલાક ભક્તિમય વાતાવરણમાં વેદ મંત્રો ગુંજતા સંભળાય છે, જેના દરેક કાર્યક્રમમાં પ્રાચીન કાળની ઝાંખી થાય છે, જ્યાં અનંત ભારતીય સંસ્કૃતિ અને સાંપ્રદાયિક સંસ્કૃતિ ઝળહળતી રહે છે, જેમાં જન્મેલ બાળક પણ બાલકૃષ્ણ બને છે, જેની દરેક પળ મુક્ષરૂપ મોક્ષાર્થીને મોક્ષ આપનારી છે, અરે એની દિવાલો પણ સદાય બોધ આપી રહી છે, જ્યાં બ્રહ્મજ્ઞાનના અખાડા રૂપે સભા, મહાસભા, માસિક સત્સંગ સભા, સમયા ઉત્સવ અને ધર્મ સંમેલનો યોજાય છે, જ્યાં દિવ્ય અક્ષરધામનું વાતાવરણ મનુષ્યાકાર બને છે, જ્યાં નટવર થઈ થઈ નાચે છે, જેમાં ભણનાર શિશુ શિવ બને છે, અશિક્ષિત શિક્ષિત, અજ્ઞાની જ્ઞાની અને પાપી પુણ્યશાળી બને છે. જ્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સાકાર નિષ્ઠા અને ઉપાસનાદિક વિશિષ્ટ ગુણોને પ્રદાન કરી પ્રગટ ભગવાનનો સંબંધ કરાવવામાં આવે છે, આવા ગુરુકુળોનું જ આજના ઘોર કડીકાળના ભૌતિક સુખમાં મહાલતા માંડવીઓના જીવનમાં અતિ મહત્વ છે. મહત્વ એટલે કોઈ પણ બાબતમાં કે કોઈ પણ પ્રસંગમાં જેના વિના ચાલે જ નહીં એનું નામ મહત્વ. જેમ કે માનવ શરીર ગમે તેટલું રૂપાળું હોવા છતાં તેમાં હૃદય ન હોય તો કશું નથી. જેમ ફૂલમાં સુગંધનું મહત્વ છે, તેલમાં તલનું મહત્વ છે, ચિત્રમાં રંગનું મહત્વ છે, મિષ્ટાનમાં ખાંડનું મહત્વ છે, ફરસાણમાં નિમકનું મહત્વ છે અને વાહનોમાં બ્રેકનું મહત્વ છે, એથી અનંત ગણું આજની ઉગતી પેઢીના મારા જેવા અબુદ્ધ અને અજ્ઞાત બાળકોના જીવનમાં આવા ગુરુકુળોનું મહત્વ છે. વિદ્યા તો ઘણે ઠેકાણે અપાય છે, પણ વિદ્યા, સદવિદ્યા, બ્રહ્મવિદ્યા, સુસંસ્કાર અને સદચારિત્ર અહીં જ અપાય છે. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે ભારતનો ભૂતકાળ ભવ્ય અને ભાતિગળ છે, એનું કારણ આવા ગુરુકુળો જ છે. અંતરના અંધકારને ઉલેચનાર સંતોનો સથવારો બાળકોને ક્યાં મળે? ગુરુકુળમાં. મૂંઝાયેલા મનમાં વસંતનો વાયુ વહાવનાર સંતોનો સહિયારો ક્યાં મળે? ગુરુકુળમાં. ભાવિ જીવનની કટોકટીની પડે આંસુ લૂછી શિખામણનું ભાથું બાંધી ભાઈંગાના ભેરું બનનાર સંતોનું સામીપ્ય બાળકોને ક્યાં મળે? ગુરુકુળમાં. હારેલાની હિંમત સમાન, થાકેલાના વિસામા સમાન સંતો બાળકોને ક્યાં મળે? ગુરુકુળમાં.
હરેરી ગયેલા હિજરાતા હૈયાની આમ સમાન સંતો બાળકોને ક્યાં મળે? ગુરુકુળમાં. આપ સૌ જોઈ રહ્યા છો કે મારા જેવા ભીરુ ભોળા અને બિક્કળને પણ જાહેર સભામાં પ્રવચન કરતો કરી દે એવા પૂજ્યપાદ ગુરુજી જેવા સાચા ઘડવૈયા ગુરુ ક્યાં મળે? આપણા ખીરસરા ગુરુકુળમાં જ. ભક્તો, આજ 43 વર્ષથી અમારા જેવા અનેક બાળકોને સુસંસ્કારિત અને સુશિક્ષિત બનાવનાર પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ સ્વરૂપદાસજી સ્વામીના શ્રી ચરણોમાં સતસત વંદન સાથે આપ સૌને જય સ્વામિનારાયણ. હવે આવી તાલી ન લેવો, જોરદાર તાલીકાના નાદથી આપણે અમને બિરદાવીએ. ગુરુકુળનો મહિમા શું છે અને એને ગાનાર કોણ છે એ અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યું. તો આ બંને વચ્ચેની જે કડી છે, જે સેતુ છે, એ સેતુ કોણ? એ ઘડવૈયો. અને ઘડવૈયો બાપ સારો હોય ને તો એ ગામની અંદર કોઈ દિવસ એક શબ્દ પણ કોઈ સામે ન બોલ્યો હોય અને હજારો માણસની વચ્ચે બોલવા લાગે, આ તાકાત આ ગુરુકુળની અંદર અને આવા સાચા ગુરુની અંદર હોય છે. અને એ ગુરુ આજ આપણને મળ્યા છે, કેવડા ભાગ્ય છે. આ છોકરો છે ને એ અહીં દાખલ છે ને દિલીપ, એટલે મનસુખભાઈ ત્યારે જેને જોવે ને, આમ શિક્ષકને જોવે, મયુરભાઈને જોવે, જિગ્નેશભાઈને જોવે, જોવેતા રોવા માંડે. રોવે એટલે હિબકા ભરી ભરી નામ આમ આપણને એમ થઈ જાય કે આગળ એને કંઈક થઈ જાય એટલો ધ્રુજે એટલે રોવે. એને પપ્પા બેઠા ને બાજુમાં, શું નામ તમારું? ભાદાભાઈ ને? હા, એ તમને ખબર છે ને કેટલો બીકણ હતો એ. હા, એને એમ લાગતું હતું કે આ ટક છે નહીં અને બીકતો હતો જ એમ. આયરનું બચ્યું છે પાછું, આ પેલું બોયલું મેરનું બચ્યું છે. હા, મેરના બચ્ચાને ને આયરના બચ્ચાને એક વર્ષ બધા તાલીથી વધાવો ભાઈ. હા, પટેલના બચ્ચાઓ વાહે રહી ગયા. હા, આયર મેરના છોકરા મંડા બોલવા આવે અને એ બુટાવો તો ન. અને આ અમારે આમ તો છે રાણા ખીરસરાનું, પણ હવે અમારા અહીંયા મેર એક નહોતા, પણ એક મેર કુટુંબ આવ્યું અમારે, એના અડધા બેઠા છે રાણાભાઈ. એટલે મેર કુટુંબ અમારે ખીરસરામાં નવું આવ્યું અને બહુ સારું કુટુંબ અને બહુ સાલસ જીવન, આખા ગામને જેનો પ્રભાવ પડ્યો. નહીતર ભાઈ મેર પાસે આવે ને અને આયર પાસે આવે ને તો આપણે તો વયા જાય, હટી જાય રાણાભાઈ. પણ તમારો પ્રભાવ એક ગામ ઉપર એવો સારો પડ્યો છે કે સજ્જન લોકો આવ્યા છે. કા બજુ બાબા, ખોટી વાત નથી ને મારી? કારણ કે નેતર તો ભાઈ એ તો કાટિયાવરણ કહેવાય અને એનાથી બીવું પડે આપણે, પણ એને બદલે એની એની ધાર્મિકતા, એની લાગણી, એની વાત્સલ્યતા અને લોકો સાથે, આપણી સંસ્થા સાથે તો બરાબર છે પણ ગામના લોકો સાથે પણ ખૂબ સારી સાલસતા છે, બરાબર. એટલે આ છોકરો એ બીતો તો એટલો જ. મેં કીધું આ ટકશે કે કેમ, તો 5-7 દિવસ હોય અઠવાડિયા સુધી આ પ્રોગ્રામ આવેલો અમારો. એકાદ બે દિવસ હોય તો વાંધો નહીં, અઠવાડિયા સુધી આવેલો પણ ટકી ગયો. અને આજ અહીંયા ઉભો થઈને બોલી શક્યો ને એ ભાઈ બહુ અઘરું છે. તમને દઉં માઈકમાં, કોઈને મનમાં એમ થતું કે હવે એમાં હું ન્યા બોલું, એટલે તો દઉં અત્યારે આવી જાઉં. હા, એટલે જોરદાર તાલી આ બે છોકરા માટે એકવાર બિરદાવો.